बात करिए राजकोटनी तो राजकोट मार्केटिंग यार्ड में कपास नो भाव ऑल टाइम हाई रह्यो छे। कपास ना मण नो भाव 2400 रूपया पहुंची गयो छे। त्रण दिवस में कपास नो भाव 2200 थी 2400 पहुंचो। चालू वर्षे कपास नो उत्पादन घटता भाव नवी सपाटी है। राजकोट सहित समग्र सौराष्ट्र में आज सफेद सोनू नो जे भाव मिल्यो छे एनाथी खेडूतो खुश छे। खास करीने आजे जे राजकोट मार्केट यार्ड में 2400 रुपये मणना भाव बोलाया छे, जे होळी पछीनो सौथी वधु सारो भाव छे। खेडूतो खुश छे। आपणी साथे केटला खेडूत छे आपने ज पूछवा मांगीश। कपासना भाव आजे 2400 रुपये मण मळ्या छे, तमारी शुं लागणी छे खेडूत तरीके? ना खेडूत तरीके बरोबर कहेवानो छे के 2400 रुपया एटले घणा भाव कहेवाय, तो कहेवानुं कारण शुं के कपासमां अमारे छे ने अमुक निष्फळ गया छे, एटले एने हिसाबे अमे छीणानुं वावेतर कर्या छे। छीणाना વાવેતર માં તમને કહું ઉત્પાદન સારું આવ્યું છે, એને 900 થી 950 બજાર આવે છે છીણાની। આપ કહો તો કપાસના વાવેતર માં શું શું તકલીફ પડી હતી? કપાસના વાવેતર માં તકલીફ એ છે કે તમે જો તૂટા વિનાની યુવડી આવી છે, દવા ખૂબ સાંટી છે, પણ એને દવાથી કોઈ અમારે કોઈ ફાયદો નથી થયો। કપામાં બિયારણ મોંઘું આવ્યું, ખાતર અમે દવા અને મહેનત કરતા કપા નિષ્ફળ ઘણા ગયા છે, પણ ભાવ ઊંચા છે એ તો બરોબર છે, પણ કપા નિષ્ફળ બહુ ગયા છે। ભાવ તો ઊંચો છે બરોબર છે, કપાનો ઉતારો આવ્યા જ નથી, અમુક ને જગ્યાએ જ આવ્યા છે એમ કહેવાનું થાય। ચોક્કસ દિવ્ય પાર્ટનર કરવાની જરૂર છે, કારણ કે ખેડૂતો વિશ્વાસે બિયારણ લેતા હોય એગ્રોમાં, આ બી હારું છે આ બી હારું છે, ખેડૂત ભરોસામાં બિયારણ વાવતા હોય અને એનો ટોટલ ખર્ચ તમે જુઓ, તમે મજૂરી થઈ ગણો ને તો અમને એમાં 10% જ ફાયદો થયો, 90% ખર્ચમાં ગયું છે, પાક નિષ્ફળ ગયો છે કપાનો, જે કપા રહ્યા છે એને ફાયદો છે, 2400 રૂપિયા બજારી ખૂબ ઊંચી આવી છે। આપણી સાથે એક બીજા દિવ્યેશભાઈ પણ છે। દિવ્યેશભાઈ આજે કપાસના 2400 રૂપિયા, હોળી પછીનો બહુ સૌથી મોટો ભાવ છે, પેલા 2200-2100 ને આજે 2400 મણનો ભાવ, શું કહેશો? અત્યારે ખેડૂતો માટે સારા સમાચાર કહેવાય, કારણ કે 2400 રૂપિયા એટલે ગયા વર્ષ કરતા આ વર્ષનો ભાવ હાઈ લેવલમાં કહેવાય, અને ખેડૂતો માટે આ ખુશીના સમાચાર કહેવાય કે અત્યારે આ ભાવ 2400 રૂપિયા સારો ભાવ ગણાય। ગત વર્ષે છે ને કપાસનું ઉત્પાદન ઓછું થયું હતું, પણ મગફળી વધુ હતી, આ વખતે મગફળી ઓછી ને કપાસ તરફ ખેડૂતો ઢળી રહ્યા છે, શું કારણ? એમાં એવું છે, બધા અલગ અલગ રીતના ખેડૂતો વાવતા હોય છે, કોક ચણા વાવે છે, કોક મગફળી વાવે છે, પણ કપાસનો ભાવ આ વર્ષે સારો જ કહેવાય, મારા ખ્યાલ મુજબ આ વર્ષે કપાસનો ભાવ સારો કહેવાય, કારણ કે ખેડૂતો મગફળી અને ચણા કરતા ફેરે ઘણા ખેડૂતોએ કપાસ પણ વાવેલો છે। ચોક્કસ રાજાભાઈ, આપ પણ ખેતી સાથે જોડાયેલા છો, કપાસના ભાવ સારા આવે છે ખેડૂતો માટે, અત્યારે દિવાળી બોનસ જેવી હોળી પછીના ભાવ સારા આવે છે, શું કહેશો? કપાસના ભાવ સારા મળી રહ્યા છે? કપાસનો ભાવ જે હોળી પછીનો જે ભાવ આવ્યો, જે 2200 ની જગ્યાએ અત્યારે જે 2400 રૂપિયાનો આવ્યો વધારો, અને ખેડૂત માટે ફૂલ લાગણી છે, અને સરકાર રાજ્ય સરકાર પણ આમાં રેડી અને બહુ સારું છે જી। દિવ્યેશભાઈ હું ફરી પૂછવા માંગીશ કે કપાસ અને મગફળી બંનેના વાવેતરમાં ખેડૂતને મુશ્કેલી ક્યાં ક્યાં પડે છે, અને કપાસના સારા ભાવ આવે છે અને મગફળી નથી આવતા ને એની ઘણી તકલીફ હોય, શું કહેશો? આ વર્ષે આમ તો વરસાદ તો બહુ સારો હતો, પણ ઘણા બધા રોગચાળા આવી ગયા હતા કપાસમાં અને મગફળીમાં, હતી એના હિસાબે વાવેતરમાં ઘણી બધી દવાઓ છાંટવી પડી હતી અને ઘણા ખેડૂતોને નુકસાન પણ થયું હતું, પણ એ રોગચાળાના હિસાબે કપાસમાં જે ફૂલમાં જે એનો ગ્રોથ હોવો જોઈએ એ બહુ ઓછો થયો હતો, એના હિસાબે કપાસનું વાવેતરમાં ઘણો ફેર પડ્યો હતો અને ઉત્પાદન ઓછું થયું છે ખેડૂતોને। તમારી દ્રષ્ટિએ તમે ખેડૂત છો, શું સારું, મગફળી કે કપાસ? મારા ખ્યાલથી તો બંને સારું કહેવાય, કારણ કે અત્યારે જે રીતના માર્કેટમાં માંગ છે તો બંને માંગ સરખી જ હોવી જોઈએ અને ભાવ પણ વધારો હોવો જ જોઈએ, જેથી ખેડૂતોને ફાયદો મળે। ચોક્કસ, તો આ હતા ખેડૂતો, એ લોકોનું કહેવાનું છે કે હોળી પછીનો સૌથી વધુ ભાવ આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં મળ્યો છે અને મણના 2400 છે, તેઓની દ્રષ્ટિએ કીધું કપાસ અને મગફળી બંને જે રાજકોટ અને સૌરાષ્ટ્રના એક મોટા ઉત્પાદક ખેતી ઉત્પાદક જે પાક કહેવાય છે, પણ કપાસમાં ભાવ સારા મળ્યા છે, મગફળીમાં નથી મળ્યા તેવી વાત પણ છે। કેમેરામેન જય બિંડે સાથે ધર્મેશ વૈદ્ય, રાજકોટ।